ચાલો આજે આપણે જોઈએ પાઠ પહેલો આપણે કલરનો પાઠ પહેલો જોઈએ શરણાઈ ઢોલક અને ડ્રમ તો જ્યારે શરણાઈ તો આપણે તમે બધાએ જોઈ જ હશે જોઈ ને કારણ કે શરણાઈ આપણે જોઈએ તો કે લગ્નમાં અને ગમે ત્યારે લગ્નમાં જાઓ તો તમે શરણાઈ જોઈ હશે પછી કે ઢોલક ઢોલક એ તમે બધાએ જોયો હશે ઢોલ અને પછી રંગ રંગ એટલે આપણે તો બધાએ રંગ જોયો જ ઘણા બધા કલર હોય છે ગુલાબી છે લાલ છે પીળો છે આ બધા કલરો છે તો કલરો તમે બધાએ જોયા જ છે તો હવે તમને બધાને ગીત સાંભળવું તો બહુ જ ગમે ને અને તમને બધાને ગીત ગાવું ગમે તો ચાલો આપણે આજે ગીત ગાઈએ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 1 ઉપર એક સરસ મજાનું ગીત આપેલું છે તે ચાલો આપણે હવે ગાઈએ ફરો ફરો ને છોકરા ફૂદરડી જેમ ફરે ઉંદરડી ફરો ફરો ને છોકરા ફૂદરડી ફરે ચાંદો સૂરજ બે ઉંદરડા પેલી તારલીઓ સૌ ઉંદરડી ફરો ફરો ને છોકરા ફૂદરડી ભાગો ભાગો ત્યાર પછી આપણે
જોઈએ પાછળ પેજ નંબર 2 ઉપર હવે શું કરું હવે ક્યાં જવું ગામના લોકો શું કહે છે કે હવે શું કરું અને હવે કે ક્યાં જાવું એમ આટલા બધા ઉંદરો છે લોકો બધા કંટાળ્યા બધા લોકો છે તો ઉંદર થી તો કંટાળી ગયા કે હવે ક્યાં જાવું એમ જ્યાં જઈને બધે ઉંદર જોવા મળે પાછળ તો કેવા ઉંદર જોવા મળે નાના ઉંદર મોટા ઉંદર પછી જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર બધા ઉંદર બધી જગ્યા પર ઉંદરો જોવા મળે તો ગામના લોકો કંટાળી ગયા હવે કે આપણે ક્યાં જાવું એક દિવસ એક વાંસળી વાળો આવ્યો એક દિવસ હતો ત્યાં તો એક વાંસળી વાળો આવ્યો જરા જેમની દાઢી વાળો એટલે દાઢી કેટલી હતી જરા કમથી જ હતી કે થોડી કમથી કે દાઢી વાળો આવ્યો લાંબા લાંબા વાળ વાળો પાછો એને વાળી કેવા હતા લાંબા લાંબા હતા એટલે લાંબા લાંબા વાળ વાળો લાલ ટોપી પહેરી છે આ વાસણી વાળા એ કેવી ટોપી પહેરી છે કે લાલ કલર ની જે કે ટોપી પહેરી છે પહેલો ડગલો પહેર્યો છે કે પીળા કલર ના કપડા પહેર્યા છે લોક કહે ભાઈ અમે તો કંટાળ્યા વાસણી વાળા એ બધાય શું કહે છે કે ભાઈ કે અમે તો એ કે કંટાળ્યા છે આ ઉંદર થી હારી ગયા કે આ ઉંદર તો એટલા બધા હે ને કે ઉંદર થી તો અમે હવે કંટાળી ગયા છે કે ઉંદર સગડા કાઢો તમે આ બધાય ઉંદરને કે ત્યાં દૂર જવા દે હજાર રૂપિયા દઈએ અમે કે તમે આ ઉંદરને ભગાડી દો કે અમે તમને એક હજાર રૂપિયા દઈએ કે વાસણી વાળો તો રસ્તા વચ્ચે ઊભો રહી ગયો વાસણી વાળાને કીધું કે તમે આ ગામના લોકો શું વાસણી વાળાને કહેતા હતા કે આ બધા ઉંદર થી તો એ કે અમે કંટાળી ગયા છીએ કે આ બધા ઉંદર ને તમે કાઢો ને તો એ કે અમે તમને 1000 રૂપિયા આપીએ તો વાસણી વાળો છે એ રસ્તા વચ્ચે આવીને ઊભો રહી ગયો ને વાસણી વગાડવા લાગ્યો રાસ પછી વાસણી વગાડતો હતો પછી તો પૂછવું જ શું પછી તેને શું પૂછવું એમ દોડતા દોડતા આવ્યા ઉંદરો આવવા લાગ્યા શું કે છે હજી વાસણી વાળો તો વાસણી વગાડવાનું ચાલુ કરે છે ત્યાં તો દોડતા દોડતા ઉંદરો આવી ગયા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ ઉંદરો છે નાચતા નાચતા આવ્યા તો કોઈ ઉંદરો છે કૂદતા કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા કોઈ ઘસતા આવ્યા કોઈ ઉંદરો છે એ દોડતા દોડતા આવે છે તો કોઈ ઉંદરો છે એ ઘસતા આવે છે ચારે કોર ઉંદર ચારી બાજુએ જ્યાં જોવો ત્યાં ઉંદર ચારે કોર ચું 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 બધી જગ્યાએ ચારે બાજુ જોવો તો ઉંદરો દેખાય ને ઉંદરો નો અવાજ જ સંભળાય વાસણી વાળો આગળ ચાલે ઉંદર બધા પાછળ જોવે વાસણી વાળો છે આગળ 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 ચાલતો જાય છે અને ઉંદર બધા છે એ વાસણી વાળાની પાછળ દોડતા જાય છે એટલામાં એ નદી આવી ગામની બાજુમાં એક સરસ મજાની એવી નદી હતી ત્યાં તો વાસણી વાળો છે એ ચાલતો ચાલતો નદી પાસે જાય છે વાસણી વાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો વાસણી વાળો છે એ નદીમાં ઉતર્યો ને પછી આગળ ચાલ્યો જાય છે ઉંદર પણ બધા નદીમાં ઉતર્યા વાસણી વાળાની પાછળ પાછળ છે ઉંદર પણ ચાલ્યા જાય છે વાસણી વાળો નદી ઓળગી ગયો વાસણી વાળો છે નદીની સામેની કિનારે વયો ગયો ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા ઉંદર બધા છે વાસણી વાળાની પાછળ પાછળ ચાલતા હતા એટલે એ પણ પાણીમાં ડૂબી ગયા લોકો બધા રાજી થયા ગામના લોકો જે બધે કંટાળી ગયા હતા એ તો બધા રાજી થયા કે હા હવે તો એક ઉંદરનો ત્રાસ ગયો એમ વાસણી વાળો ગામમાં પાછો આવ્યો બધા ઉંદરો નદીમાં ડૂબી ગયા એટલે વળી પાછો વાસણી વાળો છે એ ગામમાં આવે છે તે બોલ્યો લાવો ભાઈ 1000 રૂપિયા શું કે છે મેં બધા ઉંદર તો એ ભગાડી દીધા હવે તો એ કે મને મારા 1000 રૂપિયા લાવો એમ લોકો કહે રૂપિયા કહેવાને વાત કે બધા ગામના લોકો શું કે છે કેવા રૂપિયાને વાત પણ કેવી કે જા છાનો માનો ચાલ્યો જા ઉંદર મારવાને તે કઈ 1000 રૂપિયા હોય શું કે છે એ કે તું વાત કેવી કરે છે કે સેના 1000 રૂપિયા એ ઉંદર મારવાના કઈ
ઘોડા હોય કે છાનો માનો એક આવે તો ચાલ્યો જાત અને કોઈ પૈસા આપશે નહીં. જો આપણે ચિત્ર દેખાય છે ને કે આ સામેના પેજ નંબર 2 ઉપર આપણે ચિત્ર જોઈએ છે કે વાસુદી વારો છે એ આગળ ચાલ્યો જાય છે, ગામના લોકો અહીંયા છે એ જોવે છે અને ઉંદરો બધા દોડતા દોડતા છે એ વાસુદી વારાની પાછળ જાય છે. તો ચાલો હવે આપણે પેજ નંબર 4 ઉપર જોઈએ. વાસુદી વારો તો કાંઈ મળ્યો નહીં, વાસુદી લઈને તેને બગાડવા માંડી. વાસુદી વારો તો કાંઈ ન બોલ્યો, પોતાની વાસુદી લીધી અને પોતે બગાડવા માંડ્યો. વાસુદી વાગી પછી પૂછવું શું, વાસુદી વાગી પછી તો શું પૂછવું એ કે એક છોકરું બહાર આવ્યું, બીજું છોકરું બહાર આવ્યું, બીજું છોકરું છોકરું બહાર આવ્યું તો ત્રણ છોકરા બહાર આવ્યા. ત્યાં વાસુદી વાળાએ તો પૈસા આપવાની ના પાડી દીધી એટલે વાસુદી વાળો તો કાંઈ જ બોલ્યો નહીં, એ જગ્યાએ ઉભો રહ્યો અને વળી પાછી એને પોતાની વાસળી વગાડવાની ચાલુ કરી દીધી. ત્યાં તો બધા લોકો શું કહે છે, વાસળી વાગી પછી તો શું બોલવું જોઈએ. એક છોકરો બહાર આવ્યો, બીજું છોકરું બહાર આવ્યું, ધીમે શું કહે છે વાસળી વાળાએ વાસળી વગાડવાની ચાલુ કરી દીધી. ત્યાં તો ગામમાંથી એક છોકરો બહાર આવ્યો, બીજું છોકરું બહાર આવ્યું, ત્રીજું છોકરું બહાર આવ્યું, બધા છોકરા બહાર આવ્યા. એ ધીમે 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 કરતા તો બધા છોકરા બહાર આવી ગયા. ઘરમાંથી આવ્યા, બહારમાંથી આવ્યા, નાના આવ્યા, મોટા આવ્યા, જડા આવ્યા, પાતળા આવ્યા, કાળા આવ્યા, ગોરા આવ્યા. શું કહે છે, ઘરમાંથી બધા છોકરા બહાર આવે. ક્યાંથી આવ્યા? તો કે અડધા છોકરા છે એ દુબા ઘરમાંથી આવ્યા, અમુક બહારથી આવ્યા, અમુક નાના આવ્યા, તો મોટા આવ્યા, તો જાડા આવ્યા અને તો પાતળા આવ્યા, અમુક કાળા આવ્યા અને અમુક ગોરા આવ્યા. ગોરા એટલે કે ગોરા છોકરા આવ્યા. આમ જુઓ તો છોકરા, તેમ જુઓ તો છોકરા, જે બાજુ જુઓ એ બાજુ બધે જ કે છોકરા દેખાય. કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ છે એ નાચતું નાચતું આવ્યું, તો કોઈ છે એ કૂદતું કૂદતું આવ્યું, કોઈ દોડતું દોડતું આવ્યું, કોઈ ઘસતું ઘસતું આવ્યું, કોઈ છોકરા છે એ દોડતા દોડતા આવ્યું, તો કોઈ છે એ ઘસતા આવ્યા. ચારે કોઈ છોકરા જ છોકરા, ચારે બાજુ જુઓ તો શું છોકરા જ જોવા મળે છે. ચારે કોર હો હો હો, ચારે બાજુ જોઈએ તો છોકરાનો અવાજ જ સંભળાય છે. અરે ઉભા રહો ઉભા રહો, ગામના લોકો શું કહે છે, અરે એમ કે ઉભા રહ્યો એ કે. પણ છોકરા સાના ઉભા રહે, છોકરા શું, ગામના લોકો એમ કહે છે કે ઉભા રહ્યો, પણ છોકરા તો કાંઈ ઉભા રહેતા જ નથી. એ તો ચાલ્યા નદી તરફ, એ બધે તો પછા વાસળી વાળાની પાછળ પાછળ નદી તરફ ચાલવા માંડ્યા. લોકો બધા ગભરાઈ ગયા, ગભરાઈ બધા લોકો છે એ તો બી ગયા. રખેલે છોકરા પાણીમાં ડૂબી જાય, નહીં નહીં કે છોકરા પાણીમાં ડૂબી જશે તો એ કે. દોડીને તે નદીએ આવ્યા, વળી પાછા દોડતા દોડતા છોકરાઓ છે ગામ લોકો છે એ નદી તરફ આવે છે. લો ભાઈ વાસળી વાળા, લે 1000 રૂપિયા ને હવે તું બીજે જા, બીજે ગામ જા. શું કે છે, વળી પાછા ગામના લોકો છે વાસળી વાળાને શું કે છે કે આ લે કે આ તમારા 1000 રૂપિયા ને હવે કે તું કે બીજે ગામ જા. વાસળી વાળો 1000 રૂપિયા લઈને ચાલ્યો ગયો. વાસળી વાળો છે 1000 રૂપિયા લઈ ગયો અને પછી તે બીજે ગામ ચાલ્યો ગયો. તો શું વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને, તમારા વાર્તા બીજી વખત સાંભળવી છે તો ચાલ આપણે કહો કે આપણે વાર્તામાં શું શીખ્યા. તો સૌથી પહેલા વાર્તામાં શું હતું કે સરસ મજાનું ગામડું હતું, ત્યાં ઘણા બધા ઉંદરો રહેતા હતા. કેવા ઉંદરો રહેતા હતા? જાડા ઉંદરો, પાતળા ઉંદરો, મોટા ઉંદરો અને નાના ઉંદરો રહેતા હતા, કાળા ઉંદરો અને ગોરા ઉંદરો રહેતા હતા. જ્યાં જુઓ ત્યાં બધે જ ઉંદર જ જોવા મળતા હતા. તે પછી એક દિવસ ગામના લોકો છે એ
કંટાળી ગયા. ત્યાં તો એ વાસળીવાળો આવ્યો. વાસળીવાળાને ગામના લોકો શું કહે છે કે ભાઈ અમે તો એ કેમ કંટાળ્યા, તું હવે ક્યાંક આ ઉંદરને લઈ જાવ તો એને હું તમને 1000 રૂપિયા આપશું. પછી વાસળીવાળો શું કરે છે તો પોતાની વાસળી મગાડે છે અને બધાને ઉંદરો મસરસ મજાની એક પ્રવૃત્તિ છે જે તમને બધાને ખૂબ જ
વિદ્યાર્થી મિત્રો આપણે સામેના પેજ નંબર ઉપર 5 ઉપર એવું કીધું છે કે સાચું કે ખોટું તો ચાલો આપણે નીચે ઘણા બધા વાક્ય આપેલા છે એમાં શું કીધું છે કે સાચું હોય તો તાળી પાડવાની છે અને ખોટું હોય તો ફરફર બોલવાનું છે તો ચાલો હવે આપણે પહેલું વાક્ય બોર્ડ ઉપર લખું છું તો તમારે કહેવાનું છે કે એમાં તમે તાળી પાડશો કે ફરફર બોલશો ચાલો જોઈએ હવે આમાં શું આવશે બધા જ ઉંદરો સરખા રંગના હતા બધા ઉંદરો છે એ બધા એક જ સરખા રંગના હતા નોતા તો આમાં શું આવશે ફર આમાં શું આવશે કે ગામના બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા ચાલો આમાં શું કરશો ફર બોલશો કે તાળી પાડશો હા તાળી પાડશું કારણ કે આપણે આ વાક્ય સાચું છે કે ગામમાં બધી જગ્યાએ છે આપણને ઉંદરો દેખાતા હતા ત્યાર પછી આપણે પછીનું વાક્ય જોઈએ વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો તો ચાલો આમાં તમે શું કરશો તાળી પાડશો કે પછી ફર બોલશો તમે કહો છો એ વાર્તા આપણે સાંભળી એમાં એમાં વાંસળીનો અવાજ છે ઉંદરોને ખૂબ જ ગમતો હતો
શું કરશો રે માં? તાળી પાડશો. બરોબર છે. તો ચાલો હવે આપણે પછી સાતમું વાક્ય જોઈએ. ચાલો પછીના વાક્યમાં તમે શું કરશો? બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા હતા. વાર્તામાં આપણે જોયું તો બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા હતા ને, તો પછી આપણે આ વાક્યમાં શું કરશું? તાળી પાડશું કે પછી પર બોલશું? હા, તાળી પાડશું. ચાલો ત્યાર પછી આપણે વાક્ય જોઈએ. ચાલો આ વાક્યમાં શું કરશો? કે ગામ લોકો છે ઉંદરોથી દુખી રહેતા હતા. તો આમાં તમે તાળી પાડશો કે પછી ફરક બોલશો? ચાલો આપણે વાર્તા સાંભળીએ. એમાં તો હતું ને કે ગામ લોકો છે ઉંદરોથી કેવા હતા? દુખી થઈ ગયા હતા. તો આપણે આ વાક્યમાં શું બોલશું? તાળી પાડશો કે ફર? તાળી પાડશો. ત્યાર પછી હવે આપણે જોઈએ નવું વાક્ય. ચાલો હવે આ વાક્યમાં તમે શું કરશો? તાળી પાડશો કે પછી ફરું બોલશો? વાસળી વાળો એ જ ગામમાં રહેવા લાગ્યો. વાસળી વાળો હતો એ જ ગામમાં રહેવા લાગ્યો હતો? તો કે ના. તો આપણે આમાં શું બોલશું? ફર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ દસમું અને છેલ્લું વાક્ય. ચાલો આ વાક્યમાં શું આવશે? કે વાસળી વાળાનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. વાસળીનો અવાજ હતો એ શું બાળકોને નહોતો ગમતો? તો કે ગમતો હતો. તો આપણે આમાં શું બોલશું? ફર બોલશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પણ મજા આવી ને દસ વાક્યમાં, કે આપણે અમુક વાક્યમાં સાચું હતું એમાં આપણે તાળીઓ પાડી અને જે વાક્ય ખોટું હતું એમાં આપણે પર બોલ્યા. તો ચાલો હવે આપણે પછી જોઈએ કે ચાલો એક ગીત ગાઈએ. તો આપણે જે આગળ ગીત ગાયા હતા એ ગીત આપણને અહીં ગાવાનું કહ્યું છે. તો ચાલો આપણે આપણે ફરીથી આપણે તે ગીતનું ગાઈએ. ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે તેના ઉપરથી આપણે એને કહેવાનું છે. તો ચાલો સૌ
સૌથી પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે ચિત્રમાં શું શું દેખાય છે, તો ચાલો તમે જોવો જોઈએ કે ચિત્રમાં તમને શું દેખાય છે અને તમે પછી મને કહો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ જોયું ચિત્રમાં શું દેખાય છે, તો આપણને જોઈએ કે ચિત્રમાં છે વાંસળી વાળો દેખાય છે, પછી ઉંદરો દેખાય છે, બાળકો દેખાય છે, બે વૃક્ષ દેખાય છે અને ગામના ઘર દેખાય છે. તો ચાલો આપણે અહીં લખશું. ચાલો હવે આપણે બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ઉંદરો કેવા કેવા હતા. તમે બધાએ વાર્તા સાંભળી વિદ્યાર્થી મિત્રો, તો તેમાં આપણે ઉંદરો કેવા કેવા જોયા હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ચિત્રમાં કેટલા માણસો દેખાય છે. ચાલો જોઈએ, તમે બધા જોવો છો ચિત્રમાં તમને કેટલા માણસો દેખાય છે અને ગણો કે કેટલા માણસો છે. વિદ્યાર્થી મિત્રો, વાસરી વાળાએ ડગલો પહેર્યો છે. કેવા કલરનો પહેર્યો છે? પીળા કલરનો. આપણે લખશું કે વાસરી વાળાએ પીળા કલરનો ડગલો પહેર્યો છે. ચાલો હવે આપણે પછી પાંચમો પ્રશ્ન પૂછ્યો છે કે વાંસળી વાળા બાળકોને ક્યાં લઈ જાય છે. ચાલો કહો જોઈએ કે વાંસળી વાળો છે એ બાળકોને કઈ જગ્યાએ લઈ જાય છે. તમે આપણે વાર્તા સાંભળી તો આપણે ખબર છે કે વાંસળી વાળો છે એ બાળકોને નદી કિનારે લઈ જાય છે. તો અહીં તમે શું લખશો?
કે વાસળી વાળો બાળકોને નદી કિનારે લઈ જાય છે. ચાલો હવે તમે કયો જોઈએ કે ઘરમાં ક્યાં ક્યાં ઉંદરો જોવા મળે છે, કઈ કઈ જગ્યાએ જોવા મળતા હતા આપણને ઉંદરો જોયા હતા? તો કે ઘરમાં પેટીમાં અને કબાટમાં ઉંદરો જોવા મળે છે. તો આપણે અહીં લખશું કે ઘરમાં પેટીમાં અને કબાટમાં ઉંદરો જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને આપણે આ વિડીયો વાર્તા સાંભળવાની અને ગીતો ગાવાની અને આપણે આ પ્રશ્નોના જવાબ લખવાની. તો આ પ્રશ્નોના જવાબ છે તમે પણ તમારી તમે મારી સાથે નોટબુકમાં લખ્યા છે. તો આજે આપણને વાર્તા સાંભળવાની મજા આવી રહે અને ગીતો ગાવાની પણ મજા આવી. તો ચાલો હવે આપણે કાલે છે એ એક સરસ મજાનું પાછું એ ગીતો ગાશું અને વાર્તા સાંભળશું. તો આજે આપણને જે ગીત ગાઈ તે આપણને ગાવાની મજા આવી. તો આજે આપણે આટલું જ આજે તો ભણવાનું હતું.